હાઈ સ્ટુડન્ટ્સ કેમ છો ચલો આજે આપણે અંગ્રેજીમાં લખવાનું છે અંગ્રેજીમાં શું કરવાનું છે પુનરાવર્તન આલ્ફાબેટ એ ટુ આર લખો આલ્ફાબેટ એ ફોર એપલથી આર ફોર રોઝ સુધીને લખવાનું છે બરાબર તો ચલો તો અહીંયા એક બે ત્રણ લાઈનમાં પહેલા ત્રાસી લીટી કરવાની છે ફરી ઉપરથી નીચે ત્રાસી લીટી વચ્ચે આડી લીટી કયો આલ્ફાબેટ બન્યો એ એ ફોર એપલ એપલિટી અડધું ગોળ બીજું અડધું નીચે ગોળ બી ફોર બોલ પછી અડધું ગોળ સી ફોર કેપ પછી ઉભી લીટી અડધું ગોળ ડી ફોર ડોગ આડી લીટી ઊભી લીટી ફરી વચ્ચે પછી અડધું ગોળ ઉપર લઈ જઈને સીધી લીટી આડી લીટી ને ફરી પાછું આવીને સીધી નાની આડી લીટી એટલે શું બની ગયું જી ફોર ગ્રેપ્સ

ફરી નીચે ત્રાસી લીટી કે ઉપર થી નીચે ત્રાસી લીટી નીચેથી ફરી ઉપર ત્રાસી લીટી અને ઉભી લીટી તો શું બની ગયું એમ એમ ફોર મેંગો ઉભી લીટી ત્રાસી લીટી

અને પાછું વચ્ચેથી નીચે ત્રાસી લીટી આર ફોર લોસ તો બાળકો આવી રીતે તમારે બોલવાનું છે અને લખતું જવાનું છે ચલો નીચે શું છે ચિત્ર તેના બેટ પર ગોળ કરો ચિત્ર છે ડોગ તો શું આવશે ડી ફોર ડોગ આ ડી છે ના આ છે તો આની પર ગોળ કરવાનું છે આ સાનું ચિત્ર છે એપલ એ ફોર એપલ તો એ ક્યાં છે અહિયાં છે તો એની પર ગોળ કરીશું ચિત્ર સન સન એટલે સૂર્ય આશા નું ચિત્ર છે નોઝ એટલે આપણું નાક તો શેની પર આપણે ગોળ કરવાનું છે એન એન પર ફોર નોઝ પછી આઈ આઈસક્રીમ તો આઈ પર ગોળ કરીશું ઓકે બાળકો તો આવી રીતે તમારી જાતે ઘરે લખવાનું છે ને બોલવાનું છે બાય બાય